हेलो विद्यार्थी मित्रों, आज फरी पाछा नवा एक ऑनलाइन क्लास की अंदर आपणे मळी रह्या छीए। हूँ निशांत बालोडिया, तमारो हार्दिक स्वागत करूँ छू। आज आपणे जे साहित्य प्रकारनी चर्चा करवानी जे छे ए आपणो गुजराती साहित्य प्रकार, एटले के गुजराती भाषानो नथी, ए छे उर्दू साहित्य प्रकार। विद्यार्थी मित्रों, आज आपणे चर्चा करवानी छे गजल साहित्य प्रकारनी, जे गजलना नियमो अने गजलनुं जे स्वरूप जे छे એ આપણે ઉર્દૂ સાહિત્યમાંથી તેનો સ્વીકાર કર્યો છે। અને ગુજરાતી સાહિત્યની અંદર આજે ઘણા બધા સાહિત્યકારો જે છે એ ગઝલ સાહિત્ય ઉપર લખી રહ્યા છીએ। ગઝલ ઉર્દૂ સાહિત્યમાંથી આવી છે તો બે પ્રકારની ગઝલો હોય છે। એક ઈશ્વરીય સંબંધ ઉપર, ઈશ્વરીય શક્તિ કે ઈશ્વરીય સંબંધ કે ઈશ્વરનો આપણી સાથેનો જે સંબંધ જે છે તેના દ્વારા, એના ઉપર જે છે ગઝલ લખવામાં આવે છે। જ્યારે બીજી ગઝલો જે છે કે જે માનવીય સંબંધો ઉપર લખવામાં આવે છે, મનુષ્ય મનુષ્ય વચ્ચેના જે સંબંધો જે છે એ સંબંધોને દર્શાવતો, લાગણી પ્રેમ ભાવ દર્શાવવાની વાત જે છે એના ઉપર ગઝલ જે છે એ લખવામાં આવે છે। તો આવા બે પ્રકારે ગઝલ સાહિત્યની અંદર ગઝલો લખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે એ ગઝલ કેવા પ્રકારની છે તો કે એ માનવીય સંબંધ પ્રકારની છે। મનુષ્યની મનુષ્યના સંબંધ સાથેની જે ગઝલ જે છે, જે પ્રકારની અંદર આવે છે, એવા પ્રકારની ગઝલ વિશે આજે ચર્ચા કરવાની છે। એ જ લાગણી, એ જ પ્રેમ, એ જ ભાવ કે મનુષ્યનું જીવન આ પૃથ્વી ઉપર જે સ્થિર સ્થાયી થયું છે તે કેવળ ને કેવળ સંબંધ નિભાવવા માટે, એક પરિવાર સાથે રહી પ્રેમ લાગણી સ્વરૂપ જિંદગી જીવવા માટે। પરંતુ આજે આપણે આ બધી વસ્તુથી આપણે અલગ થઈ ગયા છીએ। કવિ બહુ સરસ મજાની એ વાત અહીં કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગઝલ ભણવાની છે, ગઝલનું નામ છે દિવસો જુદાઈ ના જાય છે। તેના ગઝલકાર એટલે કે કવિ છે ગની દહીંવાલા। હા, સામાન્ય એવી જિંદગી જીવવાવાળા માણસ, ધોરણ 4 સુધી જ પ્રાથમિક કક્ષાનો જ અભ્યાસ કરવાવાળા માણસ, દરજી કામ કરવાવાળા માણસ કે જેને ગઝલ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યને ખૂબ સારું સ્થાન અપાવ્યું છે, એવા ગની દહીંવાલા, આમ જોઈએ તો આખું નામ એમનું અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાલા છે એનું આખું નામ છે, એ ગઝલ ક્ષેત્રની અંદર ગઝલ ઉપવનના બુલબુલ તરીકે જેને ઓળખવામાં આવે છે, એવા ગઝલકાર એવા કવિની આજે આપણે રચના ભણવાની છે। પ્રેમનો સંબંધ, એકબીજા સાથે હૃદયથી હૃદયને મળવાનો સંબંધ, બીજાના હૃદયમાં વસવાનો સમય, એ આપણું ગઝલ જે છે તેની અંદર ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે। આમ જોઈએ તો આપણે ગઝલનો જે મૂળ ભાવાર્થ છે, મૂળ અર્થ જે છે એ શું છે તો કે આપણું જે પ્રિય પાત્ર છે તેની સાથે આપણે જે સંબંધ નિભાવી રહ્યા છીએ, જીવનભર એનો સાથ ન છોડવાની વાત, જીવનભર એનો સાથ ન છોડવાની વાત એ આપણા ગઝલનો મુખ્ય ભાવ છે, મુખ્ય હાર્દ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે હરેકે હરેક જગ્યાએ સંબંધોની અંદર આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં સુધી પ્રેમ લાગણી છે ને ત્યાં સુધી જ સંબંધ જે છે એ તમારો સ્થાયી થઈ શકશે। પણ જેવી રીતે ધીરે ધીરે એમાંથી પ્રેમ લાગણી ભાવ ઓછા થતા જશે ને, એમ એમ એ સંબંધ જે છે ને એ કેવો થતો જશે તો કે સંકુચિત થતો જશે। કહેવાય ને કે મોબાઈલ્સની અંદર જે છે એ નેટવર્ક આવે છે ત્યાં સુધી એ મોબાઈલ છે, પણ મોબાઈલમાંથી નેટવર્ક ચાલ્યું જાય તો બધા લોકો એ મોબાઈલની અંદર ગેમ રમવા લાગે છે ને, તો એની કિંમત કેમ ઘટી જાય છે કે નેટવર્ક ન હોવાથી। તો બસ એવી જ રીતે માનવીય સંબંધમાં પણ આવું જ છે, લાગણી પ્રેમ ભાવ છે જેમ જેમ ઓછા થતા જાય છે તેમ તેમ સંબંધનું મહત્ત્વ ઘટતું જાય છે। એટલે જ આ ગઝલની અંદર ખૂબ સારી રીતે આપણા જે ગઝલકાર જે છે ગની દહીંવાલા બહુ સારી રીતે સમજાવી ચૂક્યા છે કે તમારું જે પ્રિય પાત્ર છે જીવનભર તમે એનો સાથ ન છોડો। ઘણા બધા એવા રૂપક દ્વારા આપણને કવિ ખૂબ સારામાં સારી રીતે સમજાવે છે કે સામેવાળી વ્યક્તિના હૃદયની અંદર સ્થાન પામીને મારે રહેવું છે, સામેવાળા વ્યક્તિના હૃદયની અંદર મારે જીવન પર મારું સ્થાન જમાવીને રહેવું છે। આવી વાત જે છે એ ગઝલકાર આપણે આપણા સાહિત્યની અંદર કરે છે, એટલે કે આપણી ગઝલની અંદર કરે છે। ગઝલના હરેકે હરેક નિયમનો તેની અંદર ઉપયોગ થયો છે। ગઝલના અંતિમ શેરની અંદર ગઝલકારનું ઉપનામ કે તેનું નામ આવે,
રદીફ અને કાફિયાની યોગ્ય રીતે રજૂઆત કરવી, એટલે પ્રાસયુક્ત જે શબ્દો જે છે ને યોગ્ય રજૂઆતની અંદર મૂકવા, એવા હરેકે હરેક નિયમનો ઉપયોગ થયો છે. સંબંધની આપણે વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો, એના હૃદયની અંદર સ્થાન જમાવીને રહેવાની વાત છે. અને સ્થાન એવું કે કોઈ પણ પરિસ્થિતિની અંદર એ સ્થાનની અંદર કોઈ હલનચલન ન આવે. હલનચલન ન આવે એટલે કે કંઈક સંબંધ જે છે એની અંદર કંઈક થોડી કડવાહટ આવે અને સંબંધ તૂટું તૂટું થતો હોય. એક વસ્તુ એક જગ્યાએ આપણે લગાડીએ છીએ ને, કોઈ ગમથી કે ગુંદરથી આપણે ચોંટાડીએ છીએ ને, એ વસ્તુ ઉકળે ને ફરી પાછી એ જ ગમ કે ગુંદરથી ચોંટાડીએ છીએ ને તો પહેલાં જેવી નથી થતી. જેમ ચોકલેટ્સમાં પણ એવું જ હોય છે, કોઈ ફાઇવ સ્ટાર કે ડેરી મિલ્કની તમારી પાસે ચોકલેટ જે છે એ વેપરની અંદર ઓગળેલી છે, એને ડીપ ફ્રીજમાં કે ફ્રીજમાં રાખવાથી એ ફરી પાછી કઠણ તો થશે પરંતુ મૂળ આકારમાં નહીં આવે. તો બસ સંબંધનું પણ કંઈક આવું જ છે, સંબંધનું પણ કંઈક જે છે ને એ આવું જ છે. જેમ કે આપણા ચંપલ જે છે, જેમ કે આપણા બૂટ છે જે આપણે પહેરીએ છીએ, એની અંદર પહેરવામાં કે કાઢવામાં પણ કંઈક તકલીફ પડતી હોય કે પહેરી રાખીને ચાલવામાં જો કંઈક તકલીફ પડતી હોય ને તો સમજી જજો કે એ બૂટ જે છે એ ચંપલ છે એ આપણા માપના નથી. બસ તો સંબંધ નિભાવવામાં તમને હરેકે હરેક સમસ્યા જો નડતી હોય, અડચણ આવતા હોય તો સમજી જજો કે એ સંબંધ આપણા જીવનની અંદર કોઈ કાયમી નથી. આ દુનિયા તો ગતિ કરતી જ રહેવાની છે, કોઈ કોઈ સંબંધ કાયમી રહેવાનો નથી. કેમ કે આ દુનિયામાં જેનું નામ છે એનો સર્વનાશ તો છે જ, જેનું નામ છે એનો નાશ તો થવાનો જ છે. પછી એ સામાન્ય ફૂલ હોય કે મોટામાં મોટું કદનું કોઈ પશુ પ્રાણી પંખી હોય કે કોઈ મનુષ્ય હોય, કોઈ પણ વસ્તુ હશે એનો નાશ થવાનો જ છે. તો કંઈ સ્થિર જ નથી, પરંતુ સ્થિર છે તો કેવળ ને કેવળ ખાલી સંબંધ. અને એ જે વ્યક્તિ સાથે જોડાયેલો છે એ વ્યક્તિનું મહત્વ. બસ કંઈક આવી જ વસ્તુ ખૂબ સારામાં સારી રીતે આપણા ગઝલકાર જે છે ગની દહીવાલા આપણને સમજાવે છે. તો આપણી ગઝલ, આપણું સાહિત્યનું નામ છે દિવસો જુદાઈના જાય છે, એના ગઝલકાર કવિ છે ગની દહીવાલા, અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા એનું નામ છે. સાહિત્ય પ્રકાર છે એ ગઝલ છે. તો જોઈએ છીએ આપણે આપણી ગઝલ. દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી. જો કવિને એવી આશા છે, કવિને એવો પૂરેપૂરો વિશ્વાસ છે કે દિવસો ધીરે ધીરે જુદાઈ ના જઈ રહ્યા છે, તો આ દિવસો જુદાઈ ના જાય છે તો શું મળશે? તો કે મિલન સુધી મારા દિવસો જવાના છે. એટલે કે પ્રિય પાત્રને પામવાની વાત કરી છે, કે પ્રિય પાત્રને મિલનની વાત કરી છે. એટલે કહે છે કે દિવસો જુદાઈ ના જઈ રહ્યા છે તો આ દિવસો જશે મિલન સુધી પહોંચી જ જશે. મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. બહુ સરસ મજાની કલ્પના કરી છે ગઝલકારે કે હર હંમેશને માટે શત્રુઓ આપણું ખરાબ ઈચ્છતા હોય છે, એ આપણું ખરાબ જ કરવા માંગતા હોય છે. જીવનમાં આપણે આગળ વધીએ એવું કોઈ દિવસ શત્રુઓ ઈચ્છતા ન હોય, પરંતુ અહીંયા શત્રુઓને પણ સારા બતાવી દીધા છે. કે શું કે છે કે મારો હાથ પકડીને મારા શત્રુઓ જ છે ને એ મારા પ્રિય પાત્ર સુધી મને લઈ જશે, એ મારા મિલન સુધી મારા શત્રુઓ જ લઈ જશે કે જે મને અડચણ રૂપ થતા હતા. તો અહીંયા શત્રુઓને પણ એક સારા ભાવની અંદર અહીંયા ગઝલકાર આપણા જે કવિ જે છે ગની દહીવાલે બહુ સારી રીતે બતાવી દીધા છે અહીંયા આપણને. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. બહુ સરસ વાત કરતા કહે છે કે ન ધરા સુધી, ધરા એટલે ધરતી, નથી ધરતી સુધી જવું, ન ગગન સુધી, નથી આકાશ સુધી જવું, નહીં ઉન્નતિ ન પતન, ઉન્નતિ એટલે પ્રગતિ, જીવનમાં પ્રગતિ પણ નથી કરવી અને મારા જીવનમાં મારું પતન થાય એ પણ ઈચ્છા નથી. કવિ અહીંયા જે ઈચ્છા બતાવે છે કે નથી એને ધરતી સુધી જવું, નથી એને આકાશ સુધી જવું, નથી જીવનમાં એને પ્રગતિ કરવી, નથી જીવનમાં એને પોતાનું પતન થાય એવી ઈચ્છા, એને કંઈ પણ ઈચ્છા નથી. તો ઈચ્છા છે તો શું છે? તો કે અહીં આપણે તો જવું હતું, આપણે જવું હતું એટલે કે પોતાને અને પોતાના પ્રિય પાત્રને.
આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી, એકબીજાના મન સુધી જવું હતું, એટલે કે એકબીજાના મનની અંદર વસવું હતું, હૃદયની અંદર વસવું હતું. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ધરતીના આકાશની તો વાત કરી છે, પણ પ્રગતિ અને પતનની પણ વાત કરી છે. એટલે શું કહે છે કે જીવનમાં કંઈ નથી કરવું, જીવનમાં એક પણ કાર્ય નથી કરવું, બસ કાર્ય કરવું છે તો સામેવાળા વ્યક્તિના હૃદયમાં વસવું છે, એના હૃદયમાં પોતાના સંબંધનું કંઈક સ્થાન જમાવવું છે. એટલે કહે છે કે આપણે એકબીજાના હૃદય સુધી પહોંચવું હતું, એકબીજાના મન સુધી પહોંચવું હતું. તમે રાંકના છો રતન સમા. જો ગઝલકાર આપણા જે કવિ છે ગણિદેવાલા, એ ઈશ્વરને કહે છે, તમે રાંકના છો રતન સમા, ન મળો હોય અશ્રુઓ દૂરમાં. તમે રાંક, રાંક એટલે ગરીબ, તમે એટલે સંબોધન કોને કરવામાં આવ્યું છે? ઈશ્વરને સંબોધન કરવામાં આવ્યું છે. ઈશ્વરને કહે છે કે તમે તો ગરીબોના કેવા છુઓ? તો કે રત્ન જેવા છુઓ. સમા એટલે જેવા. તમે ગરીબોના રત્ન જેવા છુઓ, ન મળો હોય અશ્રુઓ દૂરમાં, એના આંખના આંસુઓ દૂરમાં ન મળે એનું ધ્યાન રાખજો. એટલે કે ગરીબની આંખમાંથી જે આંસુ વહી રહ્યા છે ને, એ વ્યર્થ ન જાય, નકામાં ન જાય ને, એનું ધ્યાન રાખજો. કવિ ઈશ્વરને પ્રાર્થના કરતા કહે છે, એક ઈશ્વરની સામે પોતાની એક અરજી, પોતાની વિનંતી રજૂ કરે છે કે તમે તો ગરીબોના રત્ન જેવા જુઓ. તો ગરીબની આંખમાંથી જે આંસુ વહી રહ્યા છે, એ નકામાં ન જાય એનું ધ્યાન રાખજો. અશ્રુઓ દૂરમાં એટલે આંખના આંસુઓ વ્યર્થ ન જવા, નકામાં ન જવા. એક ગરીબ વ્યક્તિ જે વાતે દુઃખી છે, એનું દુઃખ દૂર કરવાની વાત કહે છે. એટલે કહે છે કે એના આંખના આંસુ નકામાં ન જાય. જો અરજ કબૂલ હો આટલી, અરજ એટલે અરજી, જો તમે મારી આટલી અરજી કબૂલ કરો તો. કઈ અરજી વાત કરે છે? તો કવિ કહે છે કે તો હૃદયથી જાઓ નયન સુધી. તમે એના હૃદયમાં તો વસેલા છો, પરંતુ તમે એના હૃદયથી લઈને તમે આંખો સુધી પહોંચો, અને આંખોના આંખના આંસુ જે છે એ ખરી રહ્યા છે ને, તમે એને લૂછો. બહુ સરસ વાત કરી. અને કહે છે ઈશ્વરને, કહે છે કે તમે તો ગરીબોના રત્ન જેવા છુઓ, તો પછી એના આંખના આંસુ નકામાં ન જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. તો તમે મારી આટલી અરજી કબૂલ કરી લ્યો, એ કે કે તમે એના હૃદય સુધી તો પહોંચેલા છો, પરંતુ હૃદયથી તમે એના આંખ સુધી પહોંચો, અને એના આંખના આંસુ જે છે એ તમે લૂછો. તમે રાજરાણીના ચીરસમ, તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારની ચૂંદડી. બહુ સરસ મજાનું ઉદાહરણ આપીને કવિ જે છે ને, એ પોતાનો સંબંધ અને ઈશ્વરનો સંબંધ બતાવ્યો છે. પોતાનો ઈશ્વર સાથેનો નહીં, પરંતુ ઈશ્વર શું સંબંધ નિભાવે છે, અને પોતે જે છે એ પોતાના પ્રિય પાત્ર સાથે કેવો સંબંધ નિભાવે છે, એના માટેનું એક સરસ ઉદાહરણ આપ્યું છે કે તમે રાજરાણીના ચીરસમ. તમે એટલે ઈશ્વર, રાજરાણી રાજાની રાણી. તત્પુરુષ સમાસમાં વિદ્યાર્થી મિત્રો આપણને પૂછાઈ શકે, ધ્યાનમાં રાખજો કે તમે રાજાની રાણીના ચીર, ચીર એટલે વસ્ત્ર, તમે રાજાની રાણીના વસ્ત્ર જેવા છો. તમે એટલે કોને કીધા રાજાની રાણીના વસ્ત્ર જેવા? ઈશ્વરને. તમે રાજાની રાણીના વસ્ત્ર જેવા છો. અમે રંક નારની ચૂંદડી. રંક એટલે ગરીબ, નાર એટલે સ્ત્રી. અમે ગરીબ સ્ત્રીની ચૂંદડી જેવા છીએ, અમે ગરીબ સ્ત્રીની ચૂંદડી જેવા છીએ. તમે બે ઘડી રહો અંગ પર, તમે તો બે ઘડી એટલે થોડોક સમય અંગ ઉપર તમે રહો, અમે સાથ દઈએ કફન સુધી. રાજાની રાણી હોય ને, એની પાસે તો અઢળક વસ્ત્રો હોય, થોડોક સમય માટે વસ્ત્રો પરિધાન જે છે એ ધારણ કરશે, પછી એ કાઢી નાખશે, બીજા વસ્ત્રો જે છે પરિધાન જે છે એ ધારણ કરશે. પરંતુ જે કાઢીને મૂકી દીધા છે, એને ફરી પાછા એ વસ્ત્રોને ધારણ નહીં કરે, એ પરિધાનને જે છે એ પહેરશે નહીં. કેમ કે એ અમીર છે. એટલે ઈશ્વરને અહીંયા અમીર બતાવ્યો છે કે તમે કેવા છો, કે જેવી રીતે રાજાની રાણી જે છે એ વસ્ત્રોને ઉતારી મૂકે છે, પછી એના માટે એ વસ્ત્રોની કોઈ કિંમત નથી, કોઈ મહત્વ નથી. કેમ કે એનાથી સારા પણ બીજા વસ્ત્રો જે છે એ હમણાં ધારણ કરી લેશે, એ પરિધાનને ધારણ કરી લેશે, એટલા માટે વસ્ત્રોની કોઈ કિંમત નથી. એટલે કીધું કે તમે તો બે ઘડી અંગ ઉપર રહ્યો, તમે તો ગરીબોનો સાથ કદાચ આપો કે ન આપો, થોડોક સમય આપો, તમે એની સાથે તમે રહો કે ન રહો, અમે સાથ દઈએ કફન સુધી. અને અમારો પ્રેમ, અમારો સંબંધ
એના કફન સુધી હોય, એટલે કે જ્યાં સુધી એનું પ્રિય પાત્ર મૃત્યુ નથી પામતું ને ત્યાં સુધી. કફન જે છે ને મૃત્યુના સંદર્ભમાં વપરાયેલું રૂપક છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખજો. આ શેરને સમજવા જેવી વસ્તુ જે છે કે અમે રંકનારની ચુંદડી, એટલે કે એક ગરીબ સ્ત્રી હોય ને એ પોતાના માટે જે એ જે ચુંદડી ઓઢાડેલી જે છે એના લગ્ન વખતે અને સૌભાગ્યની જે ચુંદડી ઓઢાડેલી છે ને એના માટે અતિશય મહત્વની હોય છે. એ મૃત્યુ પામશે ને ત્યાં સુધી એને સાચવીને રાખશે. રાજાની રાણી જેવું નથી કે જે પરિધાન જે વસ્ત્રને ધારણ કર્યા છે એને ઉતારી દીધા છે પછી એના માટે કોઈ મહત્વ નથી. એ ગરીબ સ્ત્રી જ્યાં સુધી મૃત્યુ નહીં પામે ત્યાં સુધી એ ચુંદડીને સાચવીને રાખશે, તો બસ અમે એ મૃત્યુ સુધી એ સંબંધોને સાચવવા વાળા છીએ. તો ઈશ્વર સાથે પોતાના સંબંધની સરખામણી કરતા કહે છે, રાજાની રાણીના વસ્ત્રની સરખામણી એક ગરીબ સ્ત્રીની ચુંદડી સાથે કર્યા છે. એટલે એક જ વાત કરી છે અહીંયા કે ગરીબ સ્ત્રી પોતાના અંગ ઉપરથી ચુંદડી ઉતારશે છતાં પણ એનું મહત્વ ઘટશે નહીં, એ જીવનભર એને સાચવીને રાખશે. જ્યારે રાજાની રાણીએ પરિધાનને શરીર ઉપરથી ઉતારીને મૂકી દેશે ને પછી એના માટે કોઈ મહત્વનું નહીં હોય. એટલે જ કહે છે કે ઈશ્વર તમે તો કદાચ સાથ દો, ઘડી બે ઘડી થોડોક સમય સાથ દો, પરંતુ અમે અમારા પ્રિય પાત્રનો સાથ ક્યાં સુધી દઈએ, તો કે એના કફન સુધી દઈએ છીએ. કફન એટલે ખબર છે કે મૃત્યુ પામતી વખતે આપણને જે સફેદ માથે કપડું ઓઢાડવામાં આવે છે, એટલે એવું કહી શકીએ આપણે કે આપણા જીવનનું અંતિમ વસ્ત્ર અમે ત્યાં સુધી સાથ દઈએ છીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જે આપણા કાવ્યની અંદર આપણે ગઝલની અંદર આપણે જે ચર્ચા કરી એ સંબંધ નિભાવવાની વાત, પ્રિય પાત્રને મેળવવાની વાત, આ બધી વાત થઈ. પરંતુ આપણો જે અંતિમ શેર જે છે એ અંતિમ શેરની અંદર આ જે પ્રેમ સંબંધની જે છે એની ભવ્યતા બતાવી દીધી છે, એની ચરમ સીમા બતાવી દીધી છે. શું કહે છે કે જો હૃદયની આગ વધી ગની, આવ્યું ઉપનામ, ગની દહીંવાળાનું નામ જે છે આવી ગયું. આ ગઝલનું એક કામ છે, આ ગઝલનો એક નિયમ છે કે અંતિમ શેરની અંદર ગઝલકારનું ઉપનામ કે એનું નામ આવવું જરૂરી છે. ત્યાં ગની નામ આવે છે. જો હૃદયની આગ વધી ગની, વિરહ રૂપી આગ, પોતાના પ્રિય પાત્રથી પોતે અલગ થયા, એના વિરહને પોતે સહન ન કરી શક્યા. વિદ્યાર્થી મિત્ર, વિરહ એટલે શું? કે તમે જે વ્યક્તિને પસંદ કરો છો એ વ્યક્તિ તમારાથી ઘણો દૂર છે, એની સાથે તમે સંબંધ નિભાવી નથી શકતા, છતાં પણ તમે એની સાથે સંબંધ નિભાવવા માગો છો, અને તમે જે દુઃખી થાવ છો ને એને વિરહની આગ કહેવાય. કે તમે એને પામી નથી શકતા, તમે એને મેળવી નથી શકતા, અને ત્યારે જે તમે દુઃખી થાવ છો એને વિરહની આગ કહેવાય. તો અહીંયા કવિને પોતાનું પ્રિય પાત્ર નથી મળતું, એની સાથે સંબંધ નિભાવવા નથી મળતો, ત્યારે જો હૃદયની આગ વધી ગની, આ વિદાય રૂપી, આ વિરહ રૂપી આગ એ વધી, એટલે કે દુઃખ જે છે એ વધ્યું, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી આ દુઃખ દૂર કરવા માટે થઈને, આ વેદના દૂર કરવા માટે થઈને ઈશ્વર અમારા ઉપર કૃપાયમાન થઈ ગયો. બહુ સરસ વાત છે, સમજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજો, કેમ કે આખે આખા ગઝલની આ છેલ્લા શેરની અંદર જે છે ખૂબ સારી ભવ્યતા બતાવી દીધી છે. કે છે કે હૃદયની આગ વૈધી, એટલે કે વિરહની વેદના વૈધી, કે અમે એનું દુઃખ જે છે એ અમારાથી અલગ થયા, છૂટા પડ્યા, એનું દુઃખ અમે સહન ન કરી શક્યા. એટલે અહીંયા આગ જે છે ને એ દુઃખના સંદર્ભમાં છે, આગ જે છે એ દુઃખના સંદર્ભમાં જે છે, હૃદય શબ્દ જે છે એ વિરહરૂપી આગ ના સંદર્ભમાં છે. એટલે કે વિરહનું દુઃખ જે છે ને એને અમે સહન ન કરી શક્યા ત્યારે ખુદ ઈશ્વરે અમારા ઉપર કૃપા કરી, શું કર્યું, કોઈ શ્વાસ બંધ કરી ગયું, કોઈ આવીને અમારું શ્વાસ બંધ કરી ગયું. શ્વાસ બંધ થઈ જવા એટલે મૃત્યુ આવી જવું. શું કામે? તો કે પવન ન જાય અગન સુધી. પવન સાયન્ટિફિક કારણોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અગ્નિ ક્યાંય પ્રજ્વલિત હોય તો પવન એની સાથે ભળે તો એ આગને શું કામ કરવાનું કરે છે, તો આગને ફેલાવવાનું કામ કરે. શું કાર્ય કરે? આગને ફેલાવવાનું કામ કરે. તો બસ અહીંયા એ જ વસ્તુ છે. શું? તો કે આ વિરહનું દુઃખ જે છે ને એ અમારા હૃદય સુધી ન પહોંચે, આ વિરહની આગ અમારા હૃદય સુધી ન પહોંચે એની પહેલાં જ અમારા શ્વાસ બંધ થઈ ગયા, એટલે કે ઈશ્વરે અમને મોત આપી દીધું. જો હૃદય સુધી આગ પહોંચે, હૃદય સુધી અમારા એ દુઃખ પહોંચે અને અમે વધારે દુઃખી થઈએ, એ ઈશ્વરને અમારાથી ન જોવાણું, એ ઈશ્વરથી અમારા માટે ન જોવાણું. એટલે કીધું શું? તો કે કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી, કે હૃદયની અંદર આ દુઃખ આવી પડે, આ વિરહની આગ પ્રજ્વલિત થઈ જાય,
એ પ્રિય પાત્રનો વિરહ એનાથી સહન ન થઈ જાય ને એની પહેલાં જ ઈશ્વર એને મૃત્યુ આપી દે છે. આ કેવી ભવ્યતા છે, આ પ્રેમ સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ કે મહેક ગઝલ સંગ્રહની અંદરથી જે છે એ લેવામાં આવ્યું છે. જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આની અંદર કે આ પ્રેમની ભવ્યતા છે. પ્રિય પાત્ર સાથે સંબંધ નિભાવવાની ચરમ સીમા છે કે માણસ ખાલી બીજા માણસના મન સુધી પહોંચી જાય ને તો એ પણ આજના સમયની આજની દુનિયાની સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. કેમ કે હૃદયની અંદર વસવું અને મગજની અંદર વસવું આ બંને વસ્તુ છે ને અલગ છે. હૃદયની અંદર વસવું તો હૃદયની અંદર જે લોકો વસેલા હશે ને એ વ્યક્તિ દુઃખી થશે ને તો આપણને પણ દુઃખ થશે, આપણી આંખોમાં પણ પાણી આવશે. પરંતુ આપણા મગજની અંદર જે વસેલા હશે ને એ વ્યક્તિ સુખી થશે દુઃખી થશે આપણને કશો ફરક નહીં પડે. એ દુઃખી થશે ને તો આપણી આંખમાં આંસુ પણ નહીં આવે. એટલે જ કહે છે કે આજને મન સુધી પહોંચવું, આજે એકબીજાના મન સુધી પહોંચવું ને એ સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. એ હરેકે હરેક વસ્તુ જે છે આપણને ગઝલના હરેકે હરેક શેરની અંદર જે છે એ આપણને જોવા મળે છે. અહીંયા બહુ શરૂઆત સરસ રીતે કરી હતી કે શત્રુઓને પણ પોતાના એને મિત્ર સમજી લીધા છે, ત્યાંથી શરૂઆત કરી. અને ઈશ્વર એનું દુઃખ ન જોઈ શક્યો અને ત્યાં એને મૃત્યુ આપી દીધું. આ છે પ્રેમ, આ છે સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો આવી એક સરસ ગઝલ ભણ્યા પછી અહીં સુધી આપણે આપણો આ લેક્ચર્સ ઓડિયો ક્લાસ અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાર પછી આપણે આગળ નવા લેક્ચર્સ સાથે નવા સાહિત્ય પ્રકાર સાથે આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપો.